નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને તમે બધા? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે કલ્લોલ, અને કલ્લોલમાં કલ્લોલ એટલે કે ગુજરાતી અને પર્યાવરણ. તો કલ્લોલમાં આપણે અત્યાર સુધી શું શીખી ગયા? તો પહેલો પાઠ શરણાઈ, ઢોલક અને રંગ, ત્યાર પછી બીજો પાઠ. તો આપણે બે પાઠ શીખી ગયા. હવે પાઠ નંબર 3, આટલા બધા રમકડા. જુઓ, આજે આપણે સ્વાધ્યાય પોથીનો ભાગ 1 ભણવાનો છે. પાઠ 3, આટલા બધા રમકડા, સ્વાધ્યાય પોથી ભાગ 1. ચલો આગળ જોઈએ. જુઓ, ચિત્રમાં રમકડા દેખાય છે. સૈનિક છે, ટ્રેન છે, છોકરી છે, એક ટ્રક છે, ઘોડો છે, આવા બધા અલગ અલગ રમકડા દેખાય છે. હવે નીચે જોઈએ ગીત ગાવાની મજા. શિક્ષકની મદદથી પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત કરો રમકડા કુછ કદમ ગાઓ. સંકેત અથવા ચિત્રને ઓળખી ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કરો રમકડા કુછ કદમ, આ ગીત આપણે ગાયું હતું. તો હવે તે ગીત મેં તમને લખવાનું કીધું હતું ને, લખીને મોઢે કરવાનું છે. તો આજે હવે તે ગીત આપણે અધૂરી અધૂરી કાવ્ય પંક્તિ છે તે પૂર્ણ કરવાની છે. તો ફરીને ગાઈશું એ ગીત. ટર ટર ડમ 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 કરો રમકડા કુછ કદમ. આગળ હાથી આપેલો છે, પછી ખાલી જગ્યા આપેલી છે. ચાલે આગળ એટલે શું આવશે ખાલી જગ્યામાં? તો કે હાથી ભાઈ. હાથી ભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી. જુઓ, ઊંટનું ચિત્ર આપ્યું છે એટલે ઊંટ લખવાનું છે. અહીંયા હાથીનું ચિત્ર આપેલું તો એટલે હાથી લખવાનું. ખડાક ખડબડ ઘોડો દોડે, અહીંયા ઘોડો લખવાનો છે. ને શીસટા અમારી. ચલો સૈનિકો જુઓ, અહીંયા સૈનિકો આપેલા છે. સૈનિકો કદમ કદમ કરો રમકડા કુછ કદમ. ટર ટર ઢમ 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 કરો રમકડા કુછ કદમ. જુઓ ચિત્રમાં, જુઓ દેખાય છે હાથી ભાઈ તો આગળ ચાલે છે, પાછળ ઊંટ સવારી, ખડાક ખડબડ ઘોડો દોડે. ચલો સૈનિકો કદમ કદમ, જુઓ દેખાય છે ને ચિત્રમાં. આગળ જોઈએ ગીત પરથી માગ્યા મુજબ ઉત્તર લખો. ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પાસે ખરું કરો. નીચે જોઈએ રમકડાને શું કરવાનું કહેવામાં આવ્યું છે. કુદમ કૂદ, કુછ કદમ, દોડા દોડી કે ઉઠ બેસ. તો શું આવશે? કુછ કદમ. પછી કુછ કદમ કરવા માટે કોને કહેવામાં આવ્યું છે? તો કે રમકડાને. ખાલી જગ્યા ચાલે આગળ, પાછળ ઊંટ સવારી. તો આપણે ગીતમાં જોઈ ગયા આગળ કોણ ચાલે છે? તો કે હાથી ભાઈ. અને ખાલી જગ્યામાં લખવાનું છે હાથી ભાઈ. તો હાથી ભાઈ તો ચાલે આગળ, પાછળ ઊંટ સવારી. આગળ જોઈએ આપેલા વાક્યમાં વાક્ય ચકાસીને ખરું કે ખોટાની નિશાની કરો. પહેલું છે, રમકડાની સેનામાં પાછળ ઘોડાની સવારી છે. તો કે ખોટું, પાછળ તો ઊંટની સવારી છે. કોની સવારી છે? ઊંટની. આગળ જોઈએ, રમકડાની કૂચમાં હાથી ભાઈ નથી. તો કે ખોટું, રમકડાની કૂચમાં તો બધાથી આગળ હાથી ભાઈ જ છે. આગળ જોઈએ, ઘોડો ખડાક ખડબડ દોડે છે. તો કે ખરું, ઘોડો કેમ દોડે? ખડાક ખડબડ આપણે કાવ્યમાં જોઈ ગયા ને. ચલો બાળ મિત્રો, હવે આગળ વધીએ. નીચેના રમકડામાંથી
તમને ગમતા રમકડામાં રંગ પૂરો. જુઓ, ઘણા બધા રમકડા આપેલા છે, આમાંથી તમને જે ગમતા હોય ને તેમાં રંગ પૂરવાના છે. તો તમને કયું રમકડું ગમે છે? ચલો, મને તો બોલ ગમે છે, તો હું બોલમાં કલર પૂરીશ. મારે બોલ આવો બે કલરનો કરવો છે. તમને જેવો પસંદ હોય તે રીતે તમારે બોલ બનાવવાનો, બોલ અથવા કોઈ પણ ચિત્ર તમને જે પસંદ હોય તે ચિત્રમાં રંગ પૂરવાનો છે. જુઓ, મેં તો આવો કલરફુલ બોલ બનાવ્યો, તમને જેવો પસંદ હોય તેવો તમારે પૂરવાનો છે. અને મને તો આ ટેડી બિયર પણ ગમે છે, તો હું ટેડી બિયરમાં પિંક કલર પૂરીશ. તમારે કેવા કલર પૂરવાના છે? મિનિયા કલર. તમને જે પસંદ હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે. ઓકે બાળમિત્રો, સમજમાં આવી ગયું? ચલો હવે આગળ વધીએ. ચર્ચા. મિત્રો સાથે ચર્ચા કરો અને કહો. તો આપણે પાઠમાં જોઈ ગયા હતા તે રીતે આમાં પણ ચર્ચા જ કરવાની છે. તમારે વાતો કરવાની છે આ પ્રશ્નોના જવાબની. પહેલો પ્રશ્ન છે, બાળકોને રમકડા ગમે કે નહીં? તો કે હા, બાળકોને રમકડા ગમે. આગળ, તમને રમકડા રમવા ગમે છે? તો કે હા. આગળ, તમને ક્યારે રમકડા રમવા ગમે છે? તો તમને તો જ્યારે પણ રમકડા રમવાનું કે તમે રમ્યા જ કરો ને, સવારથી સાંજ સુધી ગમે ત્યારે. કયું રમકડું તમે કોઈને ન આપો? તો તમને જે પસંદ હોય તે તમે રમકડું કોઈને ન આપો. જેમ કે છોકરાઓને શું પસંદ હોય છે? બોલ અને બેટ. આગળ જોઈએ, તમારે કયું રમકડું જોઈએ છે? તો તમને જે ગમતું હોય તે રમકડુંનું તમારે નામ વિચારવાનું છે. આગળનો પ્રશ્ન, તમારા ભાઈ કે બહેનને કયું રમકડું ગમે છે? તો આનો જવાબ પણ તમારે જાતે જ ગોતવાનો છે. આગળ, કયા રમકડાથી તમને ડર લાગે છે? તો એનો જવાબ પણ તમારે જાતે ગોતવાનો છે. હવે વાર્તા જોઈએ. રમકડાવાળા રૂપેશ કાકા. જુઓ, આપણે પાઠ તો ભણી ગયા, પણ પાઠમાં ચિત્ર આપેલું હતું નહીં. રમકડાવાળા રૂપેશ કાકા, વાર્તા જોઈ ગયા ને? જુઓ, આ રૂપેશ કાકા છે, આ રૂપેશ કાકા છે, અને આ કોણ છે? યાદ કરો જોઈએ, કોણ છે? અક્ષર. તો અક્ષર શું કરે છે? પોતાનું વિમાન આપે છે અને બોલતું વાંદરું લઈ જાય છે. રૂપેશ કાકા એકલા રહેતા હોય, આવી બધી વાર્તા આપણે જોઈ ગયા ને? હવે તેના વિશે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આગળ જોઈએ. પાઠ્યપુસ્તકની રમકડાવાળા રૂપેશ કાકા વાર્તા વાંચો અને માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ખરું કરો. પહેલું છે, ટોય હાઉસના માલિક કોણ છે? તો કે રૂપેશ કાકા. આગળ જોઈએ, અક્ષય એરોપ્લેનના બદલામાં કયા કયા બે રમકડા લઈ આવ્યો? તો કે જેસીબી અને બોલતું વાંદરું. આગળ, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો કે સાપસીડીની. આગળ, અક્ષય અને શ્રીકાંત બંને ખાલી જગ્યા હતા? તો કે ભાઈબંધો. ખાલી જગ્યામાં ભાઈબંધો લખવાનું છે. આગળ જોઈએ, ટોય હાઉસમાં બાળકો કઈ કઈ રીતે આનંદ કરવા લાગ્યા? તો ટોય હાઉસમાં તો રિમોટવાળી ગાડી ચલાવે, રસોડામાં રસોઈ બનાવે, ઢીંગલીને રમાડે, ગલુડિયાને દોડાવે, આવી બધી રમત રમવા લાગ્યા. આગળ જોઈએ, ખાલી જગ્યા પૂરો.
પેલું રૂપેશ કાકાને બાળકો ખૂબ ગમે છે તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો આગળ અક્ષય પોતાની પાસે રહેલું ખાલી જગ્યા રૂપેશ કાકાને આપી આવ્યો તો કે વિમાન ખાલી જગ્યાએ શિક્ષક બનીને બધા રમકડા ભણવા બેસાડ્યા તો કે રૂચાએ અક્ષયની બહેન રૂચા આગળ જોઈએ રૂચાએ બારી પાસે એક ખાલી જગ્યા જોયું તો કે કબૂતર નીચે આપેલા વાક્યોમાં વાક્ય ચકાસીને ખરું કે ખોટાની નિશાની કરો પહેલું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા તો કે ખરું ઓકે બાળ મિત્રો તો આજના લેક્ચરમાં તમને મજા આવી હવે બાકીનો સ્વાધ્યાય પોથીનો ભાગ આપણે આગળના લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી થેન્ક યુ એન્ડ આવજો